હાસ્યનો ધોધ વહે છે ગેરસમજણમાંથી, અને આનો ભોગ હું પોતે બની ચૂક્યો છું, અને એટલા માટે જ મારી વ્યથા તમારા સુધી પહોંચાડવા માટે હું અહીંયા આવ્યો છું. અરે કોઈ બોલે શું, કોઈ સાંભળે શું, અને કોઈ સમજે શું? માંથી આપ સૌને તો મનોરંજનનો મસાલો મળી રહેશે, પણ જેના પર વીત્યું છે એને તો પૂછો. દાખલા તરીકે મહારાજ એ આવ્યો, મારી ડાયરી લાવજો. એ લાવ્યો. હજી કેમ નહીં આવ્યા? એ આવ્યો. એ તમારી ડાયરી. આ તમે દરેક શબ્દની આગળ ઈ કેમ લગાડો છો? એ મારી આદત છે. એ આદતનો મને ત્રાસ થાય છે. આજથી એ બોલવાનું બંધ. એ ભલે, કોઈ દી નહીં બોલવી. હા, જો મારે બહાર જવું છે, મારું બ્લુ શર્ટ ઇસ્ત્રી કરાવીને લઈ આવો. જાઓ. પણ આપણો ધોબી તો દેશમાં ગયો છે. અરે તો ઘરમાં ઇસ્ત્રી કરી લો. એ તો ચાલતી જ નથી. અરે તો બાજુવાળા ચંદ્રેશભાઈ ને ત્યાં જઈને લઈ આવો. જાઓ. એ જાઉં છું. પાછું એ કોઈ દી નહીં બોલવી. હા સાહેબે કીધું કે ચંદ્રેશભાઈ ને ત્યાં જઈને ઇસ્ત્રી લઈ આવો, પણ સાહેબે એ પણ કીધું કે ઈ નહીં બોલવાનું. એટલે હું ચંદ્રેશભાઈ ને ત્યાં જાઉં અને એમની લઈ આવું. અરે ચંદ્રેશભાઈ, હું તમારે ત્યાં જ આવતો હતો હમણાં. શું વાત છે મહારાજ, કશું કામ પડ્યું? હા, મને તમારી સ્ત્રી જોઈએ છે. શું કહે છે? થોડીક વાર માટે આપો ને. લાગે છે આની ચસકી ગઈ છે. હવે રોજ થોડા માંગીએ છીએ, એક દિવસ તો આપો. શું બોલે? અરે થયું શું ને, મારે છે કેમ? અરે યાર, આને બોલવાનું કઈ ભાન નથી. તને ખબર છે શું માંગે છે? હા, મેં જ મંગાવી છે. હા, તમને તો ખબર છે ને મારી પાસે નથી. એટલે મારે ક્યાં થી મંગાવવાની? તો તું પાડોશે શું કામ? અચ્છા, નવી લાવ્યો છે એટલે ના પાડે છે. એ યાર, નવી કે જૂની એ ના પાડે. હવે ભાવ શેના ખાવ છો? તમારા એકલા પાસે જશે કેમ? સાહેબ, બાજુવાળા મહેશભાઈ ની માંગી લઉં, એમણે તો પહેલા એક વાર આપી હતી. હા માંગી લઉં, આપણને તો કોઈ નહીં એ ચાલે. કામ પાર પડવું જોઈએ. શું કહે છો? જોયું મિત્રો? અને આમ ગેરસમજણ વધતી જાય, વધતી જાય, વધતી જાય. નહીં સમજ્યા? દાખલો નંબર બે જુઓ. અરે શું વાત છે ચંદ્રેશ, આજે કઈક તમે મૂડમાં છે ને કે? હા. અરે દોસ્ત, માણસ નામ સવાર સવારના પત્નીના હાથનું ગરમા ગરમ જમવાનું ટેસ્ટી મળે ને એટલે મૂડમાં જ હોય, અને મારી વાઈફ ભાવના રસોઈ કરે એટલે હાય 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 હાય. સાચું કહું છું, ભાવના એટલે ભાવના. તું બેસ, હમણાં આવું છું. એ ભાઈ જલ્દી કર. હા. અરે મહારાજ, જમવાનું થયું કે નહીં? મહારાજ, આજે કઈ મૂડલેસ છો? તબિયત નરમ છે ને હજી રસોઈ બનાવવાની બાકી છે. એમ વાત છે તો ચાલો આજે તમને મારા ઘરે લઈ જાઉં જમવા. ના ના, તમે કહ્યું ને એમાં બધું આવી ગયું. નો 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 ફોર્માલિટીઝ. જમવા તો તમારે મારે ત્યાં આવવું જ પડશે. હવે જમવાનું ક્યાં અગત્યનું છે? હું તો ભાવનાનો ભૂખ્યો છું. આપી હોય ને તો તમારી ભાવના મને આપો. હરામખોર, તો હજી નહીં સુધર્યો? શું દરેક વખતે ના પાડો છો? અરે ભાવના તો વહેંચતા રહેવું જોઈએ. જેમ કે મને આપો, આ અમારા સાહેબ ને આપો. મારતો કેમ હોય છે? અરે યાર, આને હજી બોલવાનું કઈ ભાન નથી. મને કે છે તમારી ભાવના આપો, હું ભાવનાનો ભૂખ્યો છું. તેમાં શું થયું? અમે સૌ ભાવનાના ભૂખ્યા છીએ. વાતે વાતે ગુસ્સે શોનો થાય છે? લાગે છે તારી ભાવના સારી નથી. તારી ભાવના સારી છે હવે તો અમને આપવામાં તને વાંધો શું? બકા, ભાવનાને વેચવાથી તો સંબંધ વધે. નથી વધારવો મારે સંબંધ. અરે યાર, ભાવના માંગે છે, માં ભડકે છે શાનો? આ તો ભડકું નહીં હરામખોર, ભાવના મારી વાઇફ નું નામ છે. ઓ, ભાવના એની વાઇફ નું નામ છે? ઓહ, ચંદ્રેશભાઈ, હું તમારી ભાવનાને સમજી ન શક્યો. જો 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 પાછો. એટલે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મને ક્ષમા આપો.
महाराज नहीं तमारी तमारी बात तो बिल्कुल नहीं मानू। जो चंद्रेश भाई तमारे मने क्षमा आपवी पड़शे अने हूँ क्षमा लईने ज रहीश। महाराज क्षमा न मांगो, क्षमा एनी बेन नु नाम छे। खूब सरस।